વચનનો દેશ. છેલ્લે સમય આવી ગયો કા ઇઝરાયલીઓ હા વચનનો દેશ કનાનમાં જાવ જડે. યોશુઆએ અરીખો શહેર કા જ્યાં મજબૂત દિવાલથી સુરક્ષિત હતા તેમાં બે જાસૂસ દવડા. શહેરમાં રાહાબ નામની એક વેશ્યા રહી હતી જેણે જાસૂસો હા દબાયડા ને તે પાઠી ત્યાં નાહી છૂટવામાં મદદ કરી. તેણે અહાં કર્યા કારણ કે તે પરમેશ્વર પર વિશ્વાસ કરે હતી. ત્યાં અહીં રાહાબને તાણો પરિવાર જ્યારે યરીખોનો નાશ કરે ત્યારે બચવાના વચન ઓઈફા. ઇઝરાયલીઓ વચનના દેશમાં પ્રવેશવા માટે યર્દન નાય પાર કરવાની હતી. પરમેશ્વરે યહોશુઆ આખા યાજક હા પહેલાં જામ દેવા. જ્યારે યાજકો અહીં પોતાએ પાક યર્દન નાયમાં થયા કે દક્ષિણ તરફના પાણી વહુના બંધ ઉઈગવા ને માટે ઇઝરાયલીઓ નહીની દૂસરી બાજુએ સુખી જમીન પર પહોંચીને યર્દન નહી પાર કરી. પાટી પરમેશ્વરે યહોશુઆ જણાવ્યા કા કેવી રીતે શક્તિશાળી યરીકો શહેર ઉપર હુમલો કરવાનો લોકો અહીં પરમેશ્વરની આજ્ઞા પાડી. જેમ પરમેશ્વરે ત્યાં કરું લાગ આખેલા હતા સૈનિકો હાઈને યાજકો યરીકો ગોળ ફીરતે છ એક દીહમાં એક વાર એમ છ દીહમાં ફીરના. ત્યારે સાતમાં દીહે ઇઝરાયલીઓ અહીં શહેરની ફીરતે સાત વાર ચક્કર માર્યા. જ્યારે ત્યાંય શહેરના છેલ્લા ચક્કર મારી રનેલા હતા ત્યારે ઝેર યાજકો અહીં રણશીંગણા વગાડ્યા ને સૈનિકો અહીં ઊંચા અવાજે બૂમ પાડી ત્યારે યરીખોની દિવાલ પડી ગઈ. ઇઝરાયલીઓ હા પરમેશ્વરે જેમ આજ્ઞા કરેલી હતી તેમ શહેરમાંના બધાઓ નાશ કર્યો. ત્યાંય રાહાબને તાણા પરિવાર બાકી રાખ્યા. જો ઇઝરાયલનો ભાગ બનનો જ્યારે દૂસરે લોકો કા જે કનાનમાં રહી થતે ત્યાં ઝેર આયકા કા ઇઝરાયલીઓ અહીં યરીખોનો નાશ કર્યો આય ત્યારે ત્યાં ડર લાગનો કા ઇઝરાયલીઓ અહીં ત્યાં પાર પણ હુમલો કરી. પરમેશ્વરે ઇઝરાયલીઓ આજ્ઞા ઓફેલી હતી કા તુમણે કનાનમાંની કોઈ પણ દેશ જાતિ હાથે સુલે કરુની નાય. પણ કનાનીઓ અહીં એક દેશ જાતિ જીએ ગિબિયોનીઓ આખાય થતે ત્યાં અહીં યહોશુઆ જૂઠા આખા કા તીએ કનાનથી ઘણે દૂર રહેતાય. ત્યાં યહોશુઆ સુલે સમ કરવાય ખા. યહોશુઆ અથવા ઇઝરાયલીઓ પરમેશ્વર પૂછ્યા નાય કા ગિબિયોનીઓ કાના હોજા માટે યહોશુઆ ત્યાં હાથે શાંતિ હાથે શાંતિ કરાર કર્યા. ઇઝરાયલીઓ અહીં જ્યારે જાણ્યા કા ગિબિયોનીઓ અહીં ત્યાં ઠઈ ગયો આય ત્યારે ત્યાં અહીં બહુ જ ગુસ્સે ઉને પણ ત્યાં ત્યાં હાથે શાંતિનો કરાર રાખ્યો. કારણ કા પરમેશ્વર આગળ વચન હતા થોડો સમય પાઠી કનાન દેશની દૂસરી જાતિ અમોરી હોય આયકા કા ગિબિયોનીઓ અહીં ઇઝરાયલીઓ હાથે સલાહ કરી આય માટે ત્યાંય પોતાના સૈન્ય ભેગા કર્યા ને તેણા એક સૈન્ય બનાવીને ત્યાંય પોતાના સૈન્ય ભેગા કર્યા ને તેણા એક સૈન્ય બનાવીને ગિબિયોન ઉપર હુમલો કર્યો. ગિબિયોની અહીં યહોશુઆ પર મદદ માટે સંદેશો દવડો માટે યહોશુઆ ઇઝરાયલના સૈન્ય ભેગા કર્યા ને ત્યાં ગિબિયોની જવલાગ માટે આખી રાત ચાલના. વહેલી સવારે ત્યાં અમોરી સૈન્યને હુમલો કરી આશ્ચર્ય પામે તો હુમલો કર્યો. તે દી પરમેશ્વરે ઇઝરાયલના સૈન્ય ભેગા કર્યા ને અમોરીઓ હા અચંબિત કરી લાખા. તેણે મોટા કરા દવડા જેથી ઘણા અમોરીઓ મરણ પામના. પરમેશ્વરે સૂરજા પણ આકાશમાં એક જ જગ્યાએ રોકી લીધો જેથી ઇઝરાયલીઓ પાસે અમરીઓના સંપૂર્ણ રીતે હારવાનો સમય રહે. તે દી પરમેશ્વરે ઇઝરાયલ માટે મોટો વિજય પ્રાપ્ત કર્યો. ઈશ્વરે તે સૈન્યને હરાવ્યા બાદ કનાનની દૂસરી જાતિઓ પણ ભેગી હોઈની ઇઝરાયલ પર હુમલો કરવા લાગને. યહોશુઆ અને ઇઝરાયલીઓ ત્યાં પર હુમલો કરીને ત્યાં નાશ કર્યો. એ લડાઈ પાઠી પરમેશ્વરે ઇઝરાયલના બધા જ કુળ વચનના દેશમાં પોતાનો ભાગ ઓઈફો. તે પાઠી પરમેશ્વરે ઇઝરાયલની સરહદમાં શાંતિ સ્થાપી. જ્યારે યહોશુઆ ડોહોનો ત્યારે તેણે ઇઝરાયલને બધે જ લોકો હા ભેગે કરે. ત્યારે યહોશુઆએ પરમેશ્વરે સિનાઈમાં તાણા કરાર માનવાની જે શરત હતી તે ત્યાં યાદ કરાવી. લોકો પરમેશ્વરના વિશ્વાસુ રમના ને તેના નિયમ પાળવના વચન ઓઈફા.